નમસ્કાર દર્શક મિત્રો, ફરી વખત આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના લાઈવ ડિજિટલ કાર્યક્રમમાં. તો આપ સૌ જાણો છો કે આઈસીસી વર્લ્ડ કપ 2023 ચાલી રહ્યો છે, લગભગ 7 મેચો પૂરી થઈ ગઈ છે. પરંતુ આખા વર્લ્ડ કપમાં જોવા જઈએ ને તો ભારત પાકિસ્તાનની મેચ છે ને એકદમ હાઈ વોલ્ટેજ ડ્રામા જેવી છે. કારણ કે બે કટ્ટર હરીફો, ક્રિકેટ જગતના બે કટ્ટર હરીફો 14 ઓક્ટોબરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાવાના છે. આ મેચને લઈને સમગ્ર દેશભરમાં, અમદાવાદમાં સાથે સાથે પાકિસ્તાનમાં પણ ઉત્સાહ છે. આ કે અત્યાર સુધીનો ઇતિહાસ જોઈએ ને તો ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાનો કોઈ પણ કપ હોય, એમાં જ્યારે ટકરાયું છે ને ત્યારે ભારત મોટા ભાગે તમામ મેચો જીત્યું છે. હવે વાત કરું તમારી જોડે તો 14 ઓક્ટોબરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, ત્યાં ભારત પાકિસ્તાનની મેચ થવાની છે. આ મેચમાં સુરક્ષા બંદોબસ્ત એકદમ મજબૂત કરી દેવામાં આવ્યો છે. સુરક્ષા બંદોબસ્ત આટલો મજબૂત આખી વર્લ્ડ કપ દરમિયાનમાં કોઈ રાજ્યમાં નહીં હોય, કોઈ પણ જ્યારે પણ બીજા કોઈ દેશમાં રમાઈ હશે ત્યારે આટલી બધી વ્યવસ્થા નહીં હોય, એટલી કડક સુરક્ષા વ્યવસ્થા આ વખતે કરવામાં આવી છે. એનું કારણ એક જ છે કે કેનેડા સ્થિત આતંકી સંગઠન ખાલિસ્તાનીએ, જે આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલી જે ખાલિસ્તાનવાદીઓ જે છે, ખાલિસ્તાનના સમર્થકો છે, ખાલિસ્તાનના આતંકી છે, પન્નુ, એણે એક ધમકીભર્યો મેસેજ આપ્યો કે અમદાવાદમાં રમાનારી ભારત પાકિસ્તાનની મેચમાં અરાજકતા ફેલાવીશું, ખાલિસ્તાનનો ઝંડો લહેરાવીશું. અને આ ધમકી બાદ દેશભરનું સુરક્ષા તંત્ર એલર્ટમાં ઉપર આવી ગયું. સોમવારે જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 14 તારીખે ભારત પાકિસ્તાનની મેચને માટે કરીને એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ, સમીક્ષા બેઠક હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે કોઈપણ જાતની અઘટિત ઘટના ન બને, કે કોઈ આતંકી પ્રવૃત્તિ અથવા તો અસામાજિક તત્વો ફાવી ન જાય અને છબકલું ન થાય એના માટે કડકમાં કડક પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો. 7,000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આટલું ઓછું હોય એમ આ વખતે તમને યાદ હશે કે મુંબઈમાં કસાબે આતંકી હુમલો કર્યો હતો, એ વખતે જે ફોર્સ મેદાનમાં આવી હતી આતંકીઓને ઢેર કરવા અને આપણા દેશના મુંબઈના લોકોને અને વિદેશના લોકો જે હતા તે લોકોને બચાવવા માટે, એ એનએસજી કમાન્ડો આ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર તૈનાત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પણ આ માટે કમાન્ડો પહોંચી ગયા છે અને ચારે બાજુ લોખંડી સુરક્ષા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ફરતે લોખંડી સુરક્ષા કરી દીધી છે. અને જે રીતે એનએસસી કમાન્ડો મેદાનમાં આવ્યું છે, સાથે સાથે ક્યાંક ને ક્યાંક સંવેદનશીલ વિસ્તારો છે, અતિસંવેદનશીલ કે સંવેદનશીલ વિસ્તારો છે અમદાવાદના, એ વિસ્તારોમાં પણ કોઈ છબકલું ન થાય, ભારત પાકિસ્તાનની મેચમાં પરિણામ જે આવે પછી કોઈ હિંસા ન થાય એને માટે પણ એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં એસઆરબી, સીઆરપીએફ અને બીએસએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જે રીતે એનએસસી કમાન્ડો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ફરતે ગોઠવાઈ ગયા છે અને ચપ્પે ચપ્પે પર નજર રાખી રહ્યા છે, ત્યારે કોઈ ચકલી આતંકવાદીઓ કે આતંકવાદીઓના આંખના ઇશારે કોઈ ચકલી ફરકી ન શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. શું તો જે રીતે ઉત્સાહ છે મેચનો અને આટલો કડક બંદોબસ્ત વિશ્વના કોઈ પણ દેશમાં જ્યારે પણ વર્લ્ડ કપ રમાયો હોય ત્યારે આટલી વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા નહીં રાખવામાં આવે એટલી વ્યવસ્થા કરવામાં આવી છે. આટલું ઓછું એમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેનરને, ઝંડાને લઈ જવાની પરમિશન આપી, પરંતુ એક એક વસ્તુને બારીકાઈથી ચકાસણી કરવામાં આવશે. કારણ કે કોઈ
અસામાજિક તત્વો એનો ફાયદો ના ઉઠાવે અને કોઈ છમકડું ના થાય અને કોઈ હિંસા ના થાય કે કોઈ એવી પ્રવૃત્તિ ના થાય કે જેનાથી આપણા દેશની બદનામી થાય. તો દર્શકો, જે રીતે એનએસજી કમાન્ડો તૈનાત કરી દેવામાં આવે છે, પોલીસ ફોર્સની સાથે એનએસજી કમાન્ડો સુરક્ષામાં લાગી ગયા છે, અને ખાસ કરીને આ હાઈ વોલ્ટેજ મેચ જે છે એ મેચ શાંતિપૂર્ણ વાતાવરણમાં રમાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે કડકમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. કશું તો આપને આ વિડીયો કેવો લાગ્યો અમારા કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખશો અને અમારા પેજને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.